हेलो फ्रेंड्स, मारी चैनल मा तमारू स्वागत छे। आजे हूँ तमारी साथे शेर करीस मारा पर्स नू कलेक्शन। मारी पासे आ रीतना अलग अलग टाइप ना बदा हैंडबैग्स अने पर्सेस छे, तो आजे हूँ तमारी साथे शेर करीस एक पछी एक। आम तो हूँ मारी रिक्वायरमेंट प्रमाणे ज पर्स लऊं छूं, कोई वार ऑनलाइन लई लऊं छूं, कोई वार लोकल मार्केट माथी लई लऊं छूं, ज्यांथी गमे त्यांथी हूँ पर्स लई लऊं छूं। मारो वीडियो सारो लागे तो एक लाइक आपजो अने मारी चैनल मां नवा होय तो सब्सक्राइब करवानुं ना भूलता। तो चलो हूँ एक पछी एक तमने पर्स बतावी दईए। सौथी पहला आ छे एक नानकडुं हैंडबेग टाइपनुं पर्स, ब्लेक कलर छे, जे गमे ते कलरना मैं क्लोथ्स पहेर्या होय तो एनी साथे मैचिंग थई जाय छे। आ रीतना बे चेन आवे छे एमां, जेमां एकमां मोबाइल रही जाय ने एकमां आपणे पैसा राखी शकीए। आ रीतनी ઉપરનું એનું પ્રિન્ટ છે લેધર ટાઈપ અને એક બ્રોચ લગાવેલું છે ડાયમંડ, સિમ્પલ એન્ડ સોબર છે। આ મેં લોકલ માર્કેટમાંથી જ પરચેસ કરેલું હતું। સેકન્ડ છે આ રીતનું ડોલવાળા પિક્ચરવાળું પર્સ, આમાં વન સાઈડ ચેન આવે છે અને અંદર આ રીતના બધા પોકેટ્સ છે। ટાઈપના પર્સ બહુ કન્વીનિયન્ટ હોય છે, જેમાં કેશ, કાર્ડ, મોબાઈલ બધું એકસાથે રહી શકે છે, તો મારું આ ફેવરેટ પર્સ છે। નેક્સ્ટ છે આ રીતનું લાઇટ પિંક કલરનું પર્સ, જેમાં આગળ ડકનું બ્રોચ લગાવેલું છે। આ હું બહુ યુઝ નથી કરતી, એમાં પણ આ જ રીતના પોકેટ્સ મળે છે। અને આગળથી એનું મટીરિયલ સ્મૂથ સિલ્કી છે, કોઈ વાર ચેન્જ માટે આ યુઝ થઈ શકે। હવે નેક્સ્ટ છે આ સ્લિંગ બેગ ગુસીનું છે, આ જેમાં ઘણા બધા પોકેટ્સ અવેલેબલ છે। તમે જોઈ શકો છો નાની ચેઇનથી લઈને મોટી ચેઇન સુધી છે, જેમાં આપણે કેશ રાખી શકીએ, મોબાઈલ્સ, નાની નાની કોઈ બી વસ્તુઓ રાખી શકીએ, સેફ્ટી પિન છે, પિન્સ છે, કોઈ બી ડોક્યુમેન્ટ્સ આપણે રાખવા હોય તો રાખી શકીએ। આ રીતના પાછળ પણ ચેઇન આવે છે આમાં, આ રીતના બેગ્સ પણ બહુ કન્વીનિયન્ટ હોય છે, જેમાં બધી વસ્તુ આરામથી આવી શકે અને આપણે ઇઝીલી એને કેરી કરી શકીએ। આ પણ મારું એક ફેવરેટ પર્સ છે। હવે નેક્સ્ટ છે આ ટાઈપનું, આ પણ સ્લિંગ બેગ છે, આમાં ખાલી મોબાઈલ કીઝ ને પૈસા આપણે રાખવા હોય તો રાખી શકીએ, એકદમ સ્મોલ એન્ડ ક્યુટ પર્સ છે આ। આ મારે અહીંયા લોકલ માર્કેટમાં શાકભાજી કે કાંઈ લેવા જવું હોય ત્યારે હું આ યુઝ કરું છું। આમાં પાછળ પણ એક ચેઇન છે, જેમાં આપણે કીઝ ને એ બધું રાખી શકીએ। ફ્રેન્ડ્સ, આ પર્સ તો મેં બહુ યુઝ કર્યું છે। હવે નેક્સ્ટ છે આ રીતનું થોડું હેવી પર્સ છે, જે ઓકેશનલી યુઝ થઈ શકે, જેમાં આ રીતની પ્રિન્ટ છે ગ્રીન, બ્રાઉન ને બ્લુ કલરમાં અને ડાયમંડ્સ છે। આ પર્સ કોઈ બી ફંક્શનમાં જવું હોય તો આપણે લઈ જઈ શકીએ। આ રીતમાં આમાં પોકેટ્સ આવે છે, જેમાં મોબાઈલ કીઝ ને થોડા કેશ રહી શકે। મને આની પ્રિન્ટ બહુ જ ગમે છે। નેક્સ્ટ પણ એ જ ટાઈપનું પર્સ છે, જેને ફંક્શન્સમાં લઈ જઈ શકાય। આ થોડું ગોલ્ડન કલર ઉપર છે, સ્લિંગ બેગ જ છે, જેને ઓકેશનલી યુઝ કરી શકાય। થોડું ઝગમગ ટાઈપ છે, તો રાતે આપણે ફંક્શન્સમાં લઈ જઈ શકીએ તો બહુ ફાઇન લાગે છે। તમે જોઈ શકો છો એનું ઉપરની પ્રિન્ટ બહુ જ મસ્ત છે। હું તમને અંદર ખોલીને બતાવું, એક જ ચેઇન છે પણ બહુ વાઇડ પર્સ છે, જેમાં ઘણી બધી વસ્તુઓ રહી જઈ શકે।
નેક્સ્ટ બેગ છે આ, આને પણ મેં બહુ યુઝ કર્યું છે. અહીંયા લોકલી ક્યાંય બહારે જવું હોય, કંઈ બી વસ્તુ લેવા જવું હોય તો મેં આ યુઝ કર્યો છે. આ બધા પર્સ મેં લોકલ માર્કેટમાંથી જ લીધેલા છે. આ નેક્સ્ટ હેન્ડબેગ ટાઈપ છે, નાનકડું સ્મોલ. કોઈ બી મિટિંગમાં કેમ જવું હોય તો આ પર્સ યુઝ કરી શકાય. આ પર્સ મને ગિફ્ટમાં આવેલું છે. આનું પણ મટીરિયલ બહુ જ સરસ છે અને ક્રીમ કલર છે તો બધા ડ્રેસીસ સાથે મેચ થઈ શકે. હવે નેક્સ્ટ છે આ, થોડું મોટું છે બેગ, જે પ્યોર લેધરનું છે અને ફિગ બ્રાન્ડનું છે. આનું લેધર બહુ સુપર્બ છે, યુઝ કરવામાં પણ બહુ સરસ છે. આની અંદર આ રીતના એક આખું મોટું પોકેટ છે અને એક મેકઅપ પાઉચ છે, તમે જોઈ શકો છો. અને સાઈડમાં એક નાનકડું પોકેટ આવે છે જેમાં મોબાઈલ કે હેન્ડકરચીફ કે કંઈ રાખી શકીએ આપણે. હું તમને મેકઅપ પાઉચ કાઢીને બતાવું. એ પણ પ્યોર લેધરનું છે ને આ રીતના ખાસું ઘણું મોટું છે, તમે જોઈ શકો છો. અને આ બહારથી બ્લેક કલર છે ને અંદરથી પીચ કલર છે. આ પર્સ પણ મારું બહુ ફેવરેટ છે. આ ટ્રાવેલિંગમાં ને એમાં બહુ કામની વસ્તુ છે. અને આ રીતના આગળ ફ્લાવર્સ આપેલા છે. નેક્સ્ટ આ રેડ કલરનું બેગ છે, જે પણ ખાસું મોટું છે. એમાં પણ ઘણા બધા પોકેટ્સ છે. આ મને મારી ફ્રેન્ડે ગિફ્ટ આપેલું છે. આ પણ ટ્રાવેલિંગમાં બહુ સારી રીતે યુઝ કરી શકાય. આમાં ઘણા બધા પોકેટ્સ આવે છે જેથી આપણે નેપકિન્સ છે, ચાર્જર્સ છે, ગોગલ્સ છે, બધું એકસાથે રાખી શકીએ. હવે નેક્સ્ટ છે આ રીતનું બેગ, જેમાં વન સાઈડ પોકેટ છે. આમાં કોઈ આપણે વન ડે ટૂર માટે ગયા હોય તો આમાં આપણે એકાદ જોડી કપડાં પણ રાખી શકીએ, પાણીની બોટલ છે, ટિફિન્સ છે એ રાખી શકીએ. આ પણ મેં લોકલ માર્કેટમાંથી લીધું હતું. એનું મટીરિયલ બહુ જ સરસ છે અને મને બહુ સસ્તા ભાવમાં મળી ગયું હતું, ઓનલી 500 રૂપીઝમાં. તમે જોઈ શકો છો ખાસું મોટું છે. અને આ પણ મારું ફેવરેટ છે, મને બહુ યુઝફુલ છે આ ટાઈપના બેગ્સ. તો આ હતું મારું બેગનું કલેક્શન. હું તમને ફરી એકવાર મળીશ એક નવા વિડીયોની સાથે. બાય બાય.